કેમ છો ગુજરાતી ઇન્વેસ્ટરો, આજે તમારા માટે નુકસાનથી બચી શકાય તેવો આઈપીઓ લઈને આવ્યો છું. પ્રોફિટ નહીં થાય તો કંઈ નહીં, પણ લોસ તો ન જ થવું જોઈએ. તો ચલો તે કંપની વિશે ડિટેલમાં જાણીએ. 2016માં સ્થાપિત થયેલી હોનાજા કન્ઝ્યુમર લિમિટેડ કંપની બ્યુટી અને પર્સનલ કેર જેવી પ્રોડક્ટનું ઓનલાઈન વેચાણ કરે છે. આ કંપનીના માલિક શાર્ક ટેન્કના જજ ગઝલ અલગ અને તેમના પતિ વરુણ અલગ છે. શાર્ક ટેન્કમાં તમે જોયું હશે, કોઈ પણ સ્પર્ધક પોતાના સ્ટાર્ટઅપ માટે ફંડિંગ મેળવવા માટે આવે છે ત્યારે તે કંપનીનું ફંડામેન્ટલ બતાવે છે, અને એ કંપનીનું ફંડામેન્ટલ જોઈ અને જજ એની અંદર ઇન્વેસ્ટ કરશે કે નહીં કરે એ નક્કી કરે છે. પણ આજ માટે આ વાત બિલકુલ વિરુદ્ધ છે. મામાઅર્થનો આઈપીઓ એક સ્પર્ધક છે અને તમે બધા લોકો છો એના જજ. એટલે કે રિટેલ ઇન્વેસ્ટરો આને નક્કી કરશે કે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. તો દોસ્તો, આજે મામાઅર્થની કંપની વિશેની પૂરી ડિટેલ તમને આપીશ અને તેના ઉપરથી તમારે જજ કરવાનું છે કે આ આઈપીઓની અંદર તમે એપ્લાય કરશો કે નહીં કરો, અને કરશો તો એની પાછળનું કારણ શું છે. ગઝલ અને વરુણના ઘરે એક બાળકનો જન્મ થાય છે. તે નવા નવા માતા પિતા બને છે અને તે બાળક માટે કરીને સારી અને ઝેરમુક્ત પ્રોડક્ટની શોધ કરતા હોય છે, પરંતુ તેમને એક પણ પ્રોડક્ટ ઝેરમુક્ત મળતી નથી. એ ભલે શેમ્પુ હોય કે લોશન હોય, તે આવા હાનિકારક પદાર્થોથી બનેલી પ્રોડક્ટથી છુટકારો મેળવવા માટે અને આ પ્રશ્નનો હલ કરવા માટે નવી પ્રોડક્ટ બનાવવાનું નક્કી કરે છે. આમ એમને હોનાસા કંપનીની સ્થાપના કરવાનો આઈડિયા આવે છે. આમ કંપની પોતાની બધી જ પ્રોડક્ટ ઓનલાઈન વેચાણ કરતી હોય છે. પ્રથમ તો તે બેબી કેરની જ પ્રોડક્ટો સેલ કરતી હોય છે, પરંતુ પછી તે 2017ની અંદર મામાઅર્થ કંપની બનાવે છે અને તેના દ્વારા બ્યુટી અને પર્સનલ કેરની પ્રોડક્ટો ઓનલાઈન વેચવા લાગી. આવી જ રીતે 2020માં ધ ડર્મા, 2021માં એક્વાલોજી અને આયોગા, અને 2022માં ધ શેઠ જેવી બ્રાન્ડ બનાવે છે. આ કંપનીનો ટાર્ગેટ પ્રોડક્ટ સેલ કરવાનો નથી, પરંતુ નવી નવી કંપની બનાવવાનો છે. આ કંપની પ્રોડક્ટનું વેચાણ કરવા માટે કરીને ઓનલાઈન અને ઓફલાઈન એડવર્ટાઇઝમેન્ટ કરાવે છે અને ઇન્ફ્લુએન્સરોને હાયર કરે છે. ગયા વર્ષે કંપનીએ 3,958 ઇન્ફ્લુએન્સરોને હાયર કર્યા હતા. કંપની પાસે બહુ ઓછા ગ્રાહકો હોવાના કારણે કંપનીને નવા નવા ગ્રાહકો શોધવા પડતા હોય છે. મતલબ કે કંપનીની પ્રોડક્ટ કોઈ એકવાર ખરીદે છે તો એ વ્યક્તિ કંપનીની બીજી વખત પ્રોડક્ટ ખરીદતો નથી. તમારી પ્રોડક્ટ એકવાર કોઈ વાપરે છે અને પછી બીજી વાર વાપરતું નથી, અને તમે શાર્ક ટેન્કમાં જજ થઈને બેઠા છો અને બીજા સ્ટાર્ટઅપોને જજ કરી રહ્યા છો. આવી કંપની વિશે તો ઘણી બધી માહિતી છે, પરંતુ આ વિડીયોમાં આપવા જઈશું તો વિડીયો લાંબો થઈ જશે. શાર્ક ટેન્કના જજની આ કંપની હકીકતમાં પ્રોફિટ કરે છે કે નથી કરતી તે ચલો જોઈએ. તો ચલો દોસ્તો, હવે કંપનીનું ફંડામેન્ટલ જોઈએ. કંપનીના ફંડામેન્ટલમાં કંપનીના જો ટોટલ એસેટની વાત કરવામાં આવે તો 2022માં કંપનીના ટોટલ એસેટ હતા 1,035 કરોડના, અને તે વધીને 2023માં 1,104 કરોડના થાય છે. કંપનીના જે ટોટલ એસેટમાં ગ્રોથ આવવો જોઈએ તે આવતો નથી. કંપનીના જો રેવન્યુની વાત કરવામાં આવે તો 2022ની અંદર 964 કરોડ હતા, જે 2023માં વધીને 1,515 કરોડ થાય છે. કંપનીના જો પ્રોફિટનો ટ્રેક રેકોર્ડ ચેક કરવામાં આવે 2016થી લઈ અને 2023 સુધીની અંદર, તો ફક્ત ને ફક્ત કંપનીએ 2022ની અંદર જ 14 કરોડનું પ્રોફિટ કર્યું હતું, પરંતુ 2023ની અંદર 150 કરોડનું લોસ કર્યું હતું. મતલબ કે કંપની જે ધંધો કરી રહી છે એ દર સાલ નુકસાનમાં કરી રહી છે. તો તમને સવાલ થયો હશે કે કંપની પ્રોફિટ નથી કરી રહી તો જે પ્રમોટરો કંપની બનાવીને બેઠા છે એમને વળતર ક્યાંથી મળે છે. તો ચલો દોસ્તો, એને પણ સમજીએ. આ કંપની જે આઈપીઓ લઈને આવી રહી છે, પોતાનું વેલ્યુએશન સેલ કરવા માટે આવી રહી છે, જે આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટરોને ફસાવી અને જે પ્રમોટરો છે એ પૈસા પોતાના ઘરે લઈ જવા માંગે છે. તો દોસ્તો, તમે સમજદાર જ છો અને તમે જજ પણ કરી રહ્યા છો કે આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. આઈપીઓ 31 ઓક્ટોબરથી લઈ અને 2 નવેમ્બર વચ્ચે ઓપન રહેવાનો છે. પ્રાઇસ બેન્ડ 308 રૂપિયાથી લઈ અને 324 રૂપિયા રાખવામાં આવી છે. લોટ સાઇઝ 46 શેરની રાખવામાં આવી છે અને આઈપીઓ 1,700 કરોડનો છે. 365 કરોડના નવા શેર બહાર પાડવાના છે. મતલબ કે 365 કરોડ રૂપિયા કંપનીના ગ્રોથ માટે વાપરવામાં આવશે અને બાકીના જે પૈસા છે એ પ્રમોટરો પોતાના ઘરે લઈ જશે. જો દોસ્તો લિસ્ટિંગ ગેઇનની વાત કરવામાં આવે તો જીએમપી 7 રૂપિયાની આસપાસ ચાલી રહ્યું છે. જીએમપી બહુ જ લો ચાલી રહ્યું છે. 2% આસપાસ આપણને લિસ્ટિંગ ગેઇન મળી શકે એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે. દોસ્તો, મેં તમને વિડીયોની શરૂઆતમાં જણાવ્યું હતું કે આ કંપનીને તમારે જજ કરવાની છે અને આ કંપનીમાં તમે ફંડિંગ આપશો કે નહીં આપો એ તમારે નક્કી કરવાનું છે. જો તમારું નક્કી થઈ ગયું હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને અમારું કંપની રિવ્યૂ તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.